નમસ્કાર ગુજરાત, તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે લગ્ન માટે અને સમગ્ર ભારત દેશ માટે બંધ। પીએમ નરેન્દ્ર મોદી અને સરકારે લીધો મોટો નિર્ણય, તેમજ ગુજરાતમાં લગ્નને લઈને નવો કાયદો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો। હવે નવા વર્ષમાં મોદી સરકારે આપી મોટી ભેટ, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા માટે મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજ દર 8% વધારીને 8.2% કર્યો છે। આપને જણાવી દઈએ મિત્રો કે પીએમ મોદી તેના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ દરેક માતા પિતા 2 બાળકીઓ માટે આ ખાતા ખોલાવી શકે છે। હવે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડર મળશે 450 રૂપિયામાં। રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લોકોને રૂપિયા 450માં ગેસનો સિલિન્ડર મળશે। બીપીએલ રેશન કાર્ડ ધારકો હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે। જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ 925 રૂપિયાની આસપાસ લોકોને પ્રાપ્ત થઈ રહ્યો છે। ત્યારબાદ ગુજરાતમાં લગ્નની નોંધણીના અધિનિયમમાં સુધારો, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ભાનુ બાબરિયાને પણ પત્ર લખાયો છે। આ પત્રમાં લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા, લગ્નની નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવા અને ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમ 2006ના એક્ટમાં સુધારો કરવામાં થાય તેવી માંગણી કરવામાં આવી છે। ત્યારબાદ હવે સરકારે લીધો મોટો નિર્ણય, નવા સીએમ મોહનલાલ યાદવે મહત્વનો નિર્ણય લીધો છે। મધ્યપ્રદેશ સરકાર ફરી વિક્રમ સંવત કેલેન્ડર લાગુ કરશે। સંસ્કૃત વિભાગે આ કેલેન્ડર છપાવ્યા છે, જેમાં વિક્રમ સંવતની તારીખો, વ્રત અને તહેવારો અપાયા છે। આપણે જણાવી દઈએ કે ઉજ્જૈનના રાજા સમ્રાટ વિક્રમાદિત્યએ વિક્રમ સંવતની શરૂઆત કરી હતી। 68 વર્ષ પહેલાં પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુએ આ કેલેન્ડર જે સમયે બંધ કરાવ્યા હતા તે સમયે નહેરુએ અંગ્રેજી પ્રણાલીને લાગુ પાડી હતી। સમાચાર અને સમગ્ર ભારત દેશમાં બંધ, ચીનની કંપની બાઇટ ડાન્સ હવે ટિકટોક બાદ ભારતમાં તેની મ્યુઝિક સ્ટ્રીમ સર્વિસ રેશોને પણ બંધ કરી રહી છે। મળતી માહિતી મુજબ તે 31 જાન્યુઆરીથી બંધ થઈ જશે। ડિસેમ્બર 2023માં રેશોને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે। જોકે તેની સ્ટ્રીમ સેવા હજુ અપડેટ ડેસ્કટોપ વેબસાઇટ પર ચાલુ છે। કંપનીના જણાવ્યા મુજબ યુઝર્સે તેની સબસ્ક્રિપ્શન ફી પરત કરવામાં આવશે। ત્યારબાદ હવે આ રીતે મળશે લગ્ન માટે લોન। હવે લગ્ન કરવા માટે કોઈ સગા સંબંધી પાસે પૈસા માંગવા નહીં પડે। હવે તમે બેંકો NBFCS લોન કરીને તમે લગ્ન કરી શકશો। ઘણી બધી બેંકો NBFC 1 1 કરોડ રૂપિયા સુધીની વેડિંગ લોન ઓફર કરી રહી છે। આ વેડિંગ લોન વાર્ષિક 20% વ્યાજ દરે આપતી હોય છે, જેમાં ICICI, HDFC સહિતની બેંકો લગ્ન માટે વિવિધ પ્રકારની લોનો લોકોને આપી રહી છે।